છેલ્લા કેટલાય દિવસથી ડુંગળીના ભાવમાં સતત વધારો જોવા મળે છે, જેને કારણે ગૃહિયોનું બજેટ ખોરવાઈ ચૂક્યું છે. વેપારીઓને માનીએ તો છેલ્લા એક માસથી ભાવમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. તો હાલ લાલ ડુંગળીના ભાવ રૂપિયા 50 થી 90 પ્રતિ કિલો, જ્યારે સફેદ ડુંગળીના ભાવ રૂપિયા 100 થી 130 પ્રતિ કિલો છે, જેને કારણે સામાન્ય વર્ગ અને છૂટક ખરીદી સાવ ઓછી થઈ ગઈ છે. માત્ર જથ્થાબંધમાં ડુંગળીની ખરીદી કરવામાં આવે છે. ડુંગળીના ભાવમાં ક્યારે ઘટાડો આવશે તે બાબત નક્કી નથી. રાજ્યભરમાં હાલ કહી શકાય ડુંગળીના ભાવ દિવસે ને દિવસે વધી રહ્યા છે, જ્યારે હાલ કહી શકાય લાલ ડુંગળી છે તેના છેલ્લા અમુક દિવસોથી ભાવ વધ્યા છે. હાલ લાલ ડુંગળીને 80 રૂપિયાથી લઈને સફેદ ડુંગળી છે તેના 100 રૂપિયા જેટલા ભાવ થયા છે, જેને લઈને જે ગ્રાહક વર્ગ છે, ગૃહિણી વર્ગ છે, તેનું બજેટ ખોરવાઈ ગયું છે. ખાસ કરીને જો વેપારીઓની વાત કરવા તો વેપારીનું માનીએ તો હાલ જે છૂટક વર્ગ છે તેઓ ડુંગળી ખરીદવાથી દૂર જઈ રહ્યા છે અને માત્ર ને માત્ર જે પ્રસંગ ચલાવવાનો અથવા જે જથ્થાબંધ વેપારીઓ છે તેઓ ડુંગળીની ખરીદી કરી રહ્યા છે. હાલ ડુંગળીના જે ભાવ વધી રહ્યા છે તે ત્યારે ડુંગળીના ભાવ ઘટે તેનું કોઈ પણ સમય નિશ્ચિત કરવામાં નથી આવી રહ્યો અને વેપારીઓને ક્યાંક ને ક્યાંક કહી શકાય તેમના ધંધા ઉપર મોટી અસર પડી રહી છે. શાર્ક માર્કેટના હું તમને જે દ્રશ્યો બતાવવા માટે રાજકોટના જે દ્રશ્યો છે, ભાવ વધતાની સાથે જે ખરીદી વર્ગ એટલે ગૃહિણી વર્ગ છે તેઓ ક્યાંક ને ક્યાંક ખરીદી કરવાથી દૂર રહી રહ્યો છે અને જેના કારણે વેપારીઓ તેની ખોટ છે તે ભોગવવી પડી રહી છે. ત્યારે જોવું એ રહ્યું કે ડુંગળીના ભાવ ક્યારે કાબૂમાં આવે છે અને ફરીથી વેપારી વર્ગ ને ક્યારે તેમનો જે ધંધો છે તે રેગ્યુલર ચાલુ થાય છે અને ગૃહિણી વર્ગ છે તેનું જે બજેટ છે તે ક્યારે ખોરાવવાનું બંધ થાય છે. કેમેરામેન અક્ષય ગુંડલિયા સાથે સુજય ઠુમર, ગુજરાત ન્યૂઝ, રાજકોટ.